ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. ભારતમાં વોલમાર્ટ જેવી મોટી ગ્રોસરીની દુકાનો, પ્રોવિઝન સ્ટોરની દુકાનો, રેશનિંગની દુકાનો, મોટા મોટા વિદેશી મોલ લાવવાની સરકારે જે પરવાનગી આપી છે એનો વિરોધ થઈ રહ્યો છે, સખત વિરોધ થઈ રહ્યો છે. હું પણ એનો વિરોધ કરું છું, કારણ કે કોઈ કારણ નથી. આ દેશમાં સેંકડો વર્ષથી એક સુંદર વ્યવસ્થા ગોઠવાઈ છે, એ વ્યવસ્થાની કેટલીક ખામીઓ છે જે સરકાર દૂર કરી શકી હોત, પણ સરકારે ક્યારે પણ એની ખામીઓ દૂર કરવાની કોશિશ નહીં કરી. અને હવે સીધી બારોબાર પરદેશી ધાડપાડુઓને, લૂંટારાઓને દેશમાં આવવાની મંજૂરી આપવાની સરકારે તૈયારી બતાડી છે. સરકારે ઠરાવ કરી દીધો છે કે હવે અનાજ કરિયાણાની દુકાનોમાં પણ પરદેશની મોટી કંપનીઓ આવી શકશે. ભારતના 10 કરોડ નાના મોટા વેપારીઓના માથે જોખમ ઊભું થઈ ગયું છે અને વિરોધ પક્ષો ભાજપ, બીએસપી એટલે કે માયાવતી અને ખુદ કોંગ્રેસના ટેકેદાર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પણ આનો વિરોધ કરી રહ્યા છે. પણ હવે અહીં જ મુશ્કેલી શરૂ થાય છે. જે કંઈ લડત થશે વેપારીઓ દ્વારા, નાના વેપારીઓ દ્વારા, એમના ફેડરેશન દ્વારા, એ જ સાચી લડત છે. બાકી ભાજપ, માયાવતી, મમતા આ બધા જે વિરોધ કરી રહ્યા છે, જયા એટલે કે તામિલનાડુના મુખ્યમંત્રી, એ વિરોધ માત્ર શાબ્દિક વિરોધ છે, ઉપરછલ્લો વિરોધ છે. એમના વિરોધમાં કોઈ દમ નથી. જો ભાજપની સરકાર હોત તો ભાજપની સરકારે, એનડીએની સરકારે પણ આ જ કર્યું હોત જે કોંગ્રેસે કર્યું છે. આ જે વિરોધ છે એ કેટલા અંશે સાચો વિરોધ છે એ તમે આવતો સમય તમને કહેશે. પણ મારું એનાલિસિસ જે કહી રહ્યું છે, મને જે લાગી રહ્યું છે ને, દેશના બધા મોટા ભાગના નાગરિકો જે સમજી રહ્યા છે, જાણી રહ્યા છે, એમને ખબર છે કે આ વિરોધ, આજે ધાડપાડુઓ આવવાના છે મોટી કંપનીઓના, એમની સાથે કોંગ્રેસે ભાગ બટાઈ કરી છે. કોંગ્રેસે ઉત્તર પ્રદેશની ચૂંટણીનો ખર્ચો આ ઠરાવ કરીને કાઢી નાખ્યો. એવું માયાવતી પણ કહે છે કે કોંગ્રેસને પૈસા જોઈતા હતા ઉત્તર પ્રદેશની ચૂંટણી લડવામાં, અને આ નિર્ણય લઈને કોંગ્રેસે એ કામ કર્યું છે ને, રાહુલ ગાંધીના પરદેશી મિત્રોને દેશ લૂંટવાની મંજૂરી આપી છે. પણ માયાવતીનો, ભાજપનો અને બાકીના પક્ષોનો જે વિરોધ છે એ મને કહેવા દો કે એ પણ આ જ કારણસર છે. એમને ભાગ બટાઈ જોઈએ છે. જેવી આ બાબતનું સેટલમેન્ટ થઈ જશે વોલમાર્ટ દ્વારા મોટી ત્યાંની પરદેશી કંપનીઓ મારફતે કે અમેરિકાની સરકાર મારફતે, કે આ બધો વિરોધ હવામાં ઓગળી જવાનો છે. લોકશાહીમાં વિરોધ પક્ષ, મજબૂત વિરોધ પક્ષ હોવો બહુ જરૂરી છે, અને સાચો વિરોધ પક્ષ હોવો જરૂરી છે. આ દેશની કમનસીબી છે કે આ દેશમાં લોકશાહીમાં જે વિરોધ પક્ષો છે એ સાચા વિરોધ પક્ષો છે જ નહીં. તમે જોજો કે આવતા થોડા જ સમયમાં, જે અત્યારે કહી રહ્યા છે કે ભાજપ શાસિત રાજ્યોમાં લાગુ નહીં પડે, માયાબેને લાગુ પાડવાના નથી યુપીમાં, તામિલનાડુમાં લાગુ નથી પાડવાનો, બંગાળમાં લાગુ નહીં પડે, એવી જે વાતો થાય છે એ થોડા ઘણા શબ્દોમાં ફેરફાર થશે,
કોંગ્રેસે જે ઠરાવ કર્યો છે 51% ને 100%, એમાં મામૂલી કંઈક ફેરફારો થશે કે વન બ્રાન્ડમાં 51% નહીં, વન બ્રાન્ડની અંદર 40% અને મલ્ટીપલ વન બ્રાન્ડમાં 100%ની જે મંજૂરી છે અને મલ્ટીપલ બ્રાન્ડમાં જે 51%ની મંજૂરી છે, ટકામાં કંઈક ફેરફાર થશે, 10 લાખને બદલે 20 લાખની વસ્તી થશે. પણ થોડા જ સમયમાં ભાજપ, મમતા આ બધા જ આનો સ્વીકાર કરવાના છે જ. અને જ્યારે આનો સ્વીકાર થઈ જાય ત્યારે ભારતના દરેક નાગરિક પોતાની છાતી પર હાથ રાખીને એવું માની લે કે આ પાર્ટીઓએ પણ કડદાબાજી કરી લીધી છે, આ પાર્ટીઓએ પણ પૈસા લઈ લીધા છે. આજે જે પક્ષો કહી રહ્યા છે કે કોંગ્રેસ વેચાઈ ગઈ છે, કોંગ્રેસ દેશ વેચી રહી છે, જે રાડારાડ થઈ રહી છે, એ રાડારાડ એની થઈ રહી છે કે આ દેશ જે વેચાઈ રહ્યો છે એમાં અમને ભાગ નથી મળ્યો. જો ભાજપ સાચે સાચ આનો વિરોધ કરતું હોય અને ઉમા ભારતી કહે છે કે હું સળગાવી દઈશ વોલમાર્ટની દુકાનો, એને બદલે ભાજપ એક ઠરાવ કરે, એમની રાષ્ટ્રીય કારોબારી એક ઠરાવ કરે કે અમે વોલમાર્ટને અને બધા, એનું એક જ નામ મને યાદ છે, બાકી આવી બધી 5-25 દુકાનો છે, ભાજપ એક ઠરાવ કરે ને રાષ્ટ્રીય કારોબારી બોલાવીને, બહુ સાચો હોય તો, કે જ્યારે પણ અમે પાછા સત્તા પર આવીશું તો આ બધા સ્ટોરોનું રાષ્ટ્રીયકરણ કરી નાખીશું અને તમને તમારા દેશમાં પાછા મોકલી આપીશું. અમે, અમારી સરકાર આવશે તો, જ્યારે પણ આવશે ત્યારે આ પરદેશના ડિપાર્ટમેન્ટલ સ્ટોરોને અહીંથી વિદાય કરીશું અને અમે એમને આ દેશમાં નહીં રહેવા દઈએ. આવો ઠરાવ જો ભાજપ, મમતા, માયા અને તામિલનાડુની સરકાર કરતી હોય કે જ્યારે પણ અમારી પાસે સેન્ટ્રલમાં સત્તા આવશે ત્યારે અમે તમને આ દેશમાંથી કાઢીને જ જંપીશું એવો ઠરાવ કરે તો માનું કે ભાજપ સાચો વિરોધ પક્ષ છે. મને કહેવા દો કે જ્યારે અમેરિકા સાથે અણુ કરાર કરવામાં આવ્યા અને કોમ્યુનિસ્ટ પાર્ટી એમ કહ્યું કે અમે ટેકો પાછો ખેંચી લઈશું, ત્યારે અરુણ જેટલીએ અમેરિકાના રાજદૂતને એમ કહ્યું કે અમારે જાહેરમાં વિરોધ કરવો પડે એમ છે, માટે જ અમે વિરોધ કરીએ છીએ, ડોન્ટ ટેક ઇટ સિરિયસલી, અમે આ અણુ કરારનો જે વિરોધ કરીએ છીએ એને ગંભીરતાથી લેવાની જરૂર નથી. અને પછી તમે બધા જ જાણો છો કે આ દેશના સંસદમાં આ ઠરાવ પસાર થઈ ગયો, ભાજપે એને પસાર થવા દીધો અને ભાજપે પણ હવે સ્વીકારી લીધું કે આ અણુ કરાર છે. ભાજપ નથી કહેતું કે અમે સરકાર પર આવીશું તો આ અણુ કરારને અમે ફગાવી દઈશું, ત્યારે પણ નહીં બોલેલો. આજે પણ ભારત ભાજપ ખોખારીને નથી કહેતું કે આ FDIના અમે વિરોધી છીએ અને કાયમ વિરોધી રહેવાના છીએ, અમારી સરકાર આવશે તો અમે આ બધા સ્ટોરોને એમના દેશ ભેગા કરી દઈશું. ભાજપ આવો જો ઠરાવ કરે તો હું નથી માનતો કે આ વોલમાર્ટ વાળા ગાંડા છે તો ભારતમાં આવે. એમને ખબર છે કે આ લોકશાહી દેશ છે, 2-5 વર્ષે સરકાર બદલાશે, અમે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કરીશું, નવી સરકાર કાં તો અમારા સ્ટોરોનું રાષ્ટ્રીયકરણ કરી નાખશે કાં અમને પાછા ધકેલી દેશે. તો આ 1,000,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ વોલમાર્ટ નહીં કરે. પણ આ કોઈ આવો ઠરાવ કરવાનું નથી ભાઈ, કોઈ કરશે નહીં. હવે આપણે બધા એવું સમજી લો કે વિરોધ પક્ષોનો વિરોધ પણ બોદો અને માઇક આંગળો હોય છે, એમની એમની બૂમો એટલા માટે હોય છે કે આમાં અમે ક્યાં છીએ, અમારું શું. તમને એક દાખલો બીજો આપું છું, જેવો અરુણ જેટલીનો દાખલો આપ્યો કે ડોન્ટ ટેક ઇટ સિરિયસલી, અમે ખાલી ખાલી વિરોધ કરી રહ્યા છીએ અને પછી એ ઠરાવ પસાર થયો. યાદ રાખ કરો કે કેરાલાની અંદર પેપ્સીની અંદર કોકો કોલા અને પેપ્સીમાં
जंतुनाशक दवाओ मोटा प्रमाण में निकली। भारत नी सौथी मोटी सेंट्रल गवर्नमेंट नी लेबोरेटरी नो अहेवाल हतो के आमा आजे कोको कोला छे एनी अंदर पेस्टिसाइड्स छे ने बहु मोटा प्रमाण में छे, आउट ऑफ प्रपोर्शन पेस्टिसाइड्स छे। એટલે ભારત સરકારે કેરાલાની સરકારે એની પર પ્રતિબંધ મૂકી દીધો મેન્યુફેક્ચરિંગ પર। ભારત સરકારે પાર્લામેન્ટરી કમિટી બેસાડી, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી। હવે ભાઈ ભારતની સૌથી મોટી લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા પછી તમે પાર્લામેન્ટરી કમિટી એનાથી કોઈ, એમાં કોઈ નિષ્ણાત નથી, એમાં કોઈ સાયન્ટિસ્ટ નથી, એમાં કોઈ કેમિસ્ટ નથી, પણ બધા જ પક્ષોની એક 32 જણાની કમિટી બનાવે। તમે ભારતની કેન્દ્ર સરકારની સૌથી મોટી લેબોરેટરીના રિપોર્ટને ચકાસવા માંગતા હોય તો ભારતની બીજી 4 લેબોરેટરીમાં સેમ્પલ તપાસવા જોઈએ। કદાચ રશિયાની કે જર્મનીની કે ફ્રાન્સની કોઈક બીજી ઇન્ટરનેશનલ લેબોરેટરીમાં એને મોકલવું જોઈએ, પણ એમ નહીં કરાયું। એની તપાસ પાર્લામેન્ટરી કમિટી પાસે કહી, જેમાં બધા જ પક્ષનું પ્રપોર્શનેટલી મેમ્બરશીપ હતી, અને આ કમિટીએ નક્કી કર્યું કે આ જે અહેવાલ આવ્યો છે લેબોરેટરીનો એ બરાબર નથી, એમાં જે ધારાધોરણ પ્રમાણે જ બધું ચાલે છે કોકો કોલાવાળા આંખમાં નથી। હવે તમને નથી શંકા જતી, મને તો જાય છે, તમને શંકા નથી જતી કે એક લેબોરેટરીની સામે પાર્લામેન્ટરી કમિટીનો અહેવાલ કેવી રીતે આવ્યો? આપણી જ આપણા દેશની લેબોરેટરીનો અહેવાલ આપણી પાર્લામેન્ટરી કમિટીએ ફગાવી દીધો। નિશ્ચિત વસ્તુ છે કે આમાં કશું ખોટું થયું છે, ક્યાંક ભાગ બટાઈ થઈ છે અને કશું ખોટું બન્યું છે। તો આ રીતે આપણા વિરોધ પક્ષો પણ આપણી સાથે છેતરપિંડી કરી રહ્યા છે। કોંગ્રેસે આ વોલમાર્ટ માટે અને અમેરિકાની 5-25 મોટી કંપનીઓ માટે આ દેશનું અનાજ, પ્રોવિઝન સ્ટોર, રેશનિંગ, જે કંઈ કહીએ આપણી બેઝિક જરૂરિયાતો છે, એમાંથી પણ નફો રળવા માટે એને પરમિશન આપી દીધી છે। અને આ નાલાયક કંપનીઓ છે, આ લૂંટારુઓ છે, ધાડપાડુઓ છે, એ તમારી સેવા કરવા નથી આવતા। એ પહેલા તો સાવ સસ્તા ભાવે બધું વેચીને પોતે અબજો રૂપિયાનું ભંડોળ રાખશે, ખોટ ખાવાનું ભંડોળ રાખશે, આપણા વેપારીઓને બરબાદ કરી દેશે, દુકાનો બંધ કરાવી દેશે, અને પછી એ લૂંટફાટ શરૂ કરશે। આપણા વેપારીઓ 20% માર્જિનથી ધંધો કરે છે, 23%, 40% માર્જિનથી ધંધો કરે છે, એ બધા વેપારીઓને દૂર કર્યા પછી આ કંપનીઓ 100% માર્જિનથી ધંધો કરવાની છે, તમને લૂંટવાની છે। આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના બાપ છે, ઈસ્ટ ઇન્ડિયા કંપની તો સરકાર ચલાવતી હતી, જવાબદારી રાખતી હતી, ભારતને જીવાડીને એ કંપની જીવતી હતી। આમને તો માત્ર લોહી ચૂસવા માટે જ અહીં આવ્યા છે, એમને આપણી સાથે કોઈ નિસ્બત નથી। પણ કમનસીબે હવે આપણે જોઈએ, હું તો કહું ઈચ્છું છું કે હું ખોટો પડું, ભાજપ ને લલિતા ને જયા ને બધા આ સાચો વિરોધ કરતા હોય માયાવતી, અને ના પેશવા દે આ દેશમાં, એમના 11 રાજ્યોમાં ના પેશવા દે, અને બાકી કહી દે કે અમે જ્યારે પણ સત્તા પર આવીશું આ વોલમાર્ટ અને બીજી કંપનીઓને આ દેશમાંથી હાંકી કાઢીશું, તો મને ખોટો પડવાનો પણ બહુ આનંદ થશે। પણ હું જાણું છું, હું માનું છું, હું સમજું છું કે હું ભાગ્યે જ ખોટો પડીશ, કારણ કે એમની નજર આ દેશના ગરીબ લોકો પ્રત્યે નથી, ખેડૂતો પ્રત્યે નથી, મધ્યમ વર્ગ પ્રત્યે નથી, એમની નજીક નજર એમના ચૂંટણી ફંડો પર છે। તો વહેલા મોડા આપણે બધા જોઈશું કે આ વિરોધ કરનાર પક્ષો પણ થોડા દિવસમાં રાતોરાત કંઈક નાના મોટા સુધારા વધારા કોંગ્રેસ સૂચવશે અને એ સ્વીકારી લે, તો આપણે બધાએ એવું માની લેવાનું કે
એ લોકો પણ ફૂટી ગયા છે. પણ મક્કમતાથી વળગી રહે, આ વાતને વળગી રહે કે નહીં પેશવા દઈએ, 11 રાજ્યોમાં ક્યારેય આ ન થાય. જ્યાં વિરોધ પક્ષોની સરકાર છે તો આપણે વિરોધ પક્ષોને બિરદાવવા પડે. હું માફી માંગી લઈશ, હું વિરોધ પક્ષોની જે આજે અવહેલના કરું છું એમના વિરુદ્ધ બોલું છું. હું પોતે સ્વીકારીશ કે હું ખોટો હતો ને એ લોકો સાચા હતા. મને આનંદ થશે, હું જૂઠો થઈશ, હું ખોટો સાબિત થઈશ તો મને આનંદ થશે. પણ જે રીતનું આ વ્યવહાર છે, મને નથી લાગતું કે આ વિરોધ સાચો વિરોધ છે. આ વિરોધ પક્ષો પણ જે વિરોધ કરી રહ્યા છે એ બીજા કારણોસર કરી રહ્યા છે. દેશહિતમાં વિરોધ નથી. જો ભાજપનો દેશહિતમાં વિરોધ હોય, એનડીએનો દેશહિતમાં વિરોધ હોય, તો એનડીએ આજે એક ઠરાવ કરે કે અમે આવશું સત્તા પર તો તમને પાછા હાંકી કાઢીશું. અને મને કહેવા દો, ખાતરીપૂર્વક કહેવા દો કે જો ભાજપને એનડીએ આવો ઠરાવ કરશે, કરી બતાડે, તો આ બધી મોટી કંપનીઓ અબજો રૂપિયા નહીં રોકે. ભાજપ એને ખરેખર બહાર રાખશે, દેશની બહાર રાખી શકે એમ છે આવો ઠરાવ કરીને. તો આવો ઠરાવ થાય તો આપણે ભાજપને હેડસોપ કહેવા જોઈએ, ભાજપને વંદન કરવા જોઈએ, એનડીએને વંદન કરવા જોઈએ. આવું થાય તો આપણે માનવાનું કે આ એનડીએ આનો સાચે સાચ વિરોધ કરી રહ્યો છે. પણ કંઈક સુધારા વધારા સાથે આ બધું જ કબૂલ કરી લેવામાં આવે અને આ બધી કંપનીઓ અહીં લૂંટવા આપણને આવે તો એ પાપમાં એનડીએ પણ ભાગીદાર છે એમ આપણે માનવાનું, અને એ આપણા દેશની આપણી કમનસીબી છે એમ આપણે સ્વીકારી લેવાનું. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.